लेखन रूढ़ी दृष्टि वाक्य सुधारी शकाय। प्रश्न तमारा एवा आवे कि लेखन रूढ़ी और भाषा शुद्धि दृष्टि वाक्य सुधारो। तो लेखन रूढ़ी और भाषा शुद्धि एटले जे विराम चिन्हों मूकवाना होय त्यां मूकेला ना होय, अथवा तो कोई शब्द एक ज अर्थ धरावता बे शब्दों एमा लखेला होय, पछी जे अनुस्वार मूकवानो होय त्यां ना मूकेलो होय, ना मूकवानो होय त्यां मूकेलो ना होय, पर ज्या बे शब्दों भेगा लखेला होय त्यां छूटा आवता होय, पछी प्रत्ययो क्या लखाय वाक्य में शब्द साथे जोड़ाईने पण छूटा पाड़ीने लखेला होय, नाम योगी शब्द थी छूटा लखाय पण भेगा लखेला होय। आ बधी बाबतोने अने क्रियापद वचन करता करता अने करता क्रियापद एमां क्या मेळ बेसतो ना होय, लिंग वचन प्रमाणे क्रियापद ना होय, आ बधी बाबतोने ध्यानमां राखवानी होय अने वाक्य आपणे वाँचीए त्यारे आपणने कंई कटपटું લાગે ત્યારે આ બધા સુધારા કરવાના થાય। તો લખવામાં લેખન રૂઢી ની દ્રષ્ટિએ वाक्य सुधारी ने लखो। लेखन रूढ़ी दृष्टिए वाक्य सुधारी ने लखो। ध्यान में राखवानी बाबतो, ध्यान में राखवानी बाबतो, એમાં લખો વાક્યમાં આવતો પારદર્શક શબ્દ, વાક્યમાં આવતો પારદર્શક શબ્દ જ હંમેશા છૂટો લખવો, હંમેશા છૂટો લખવો। પારદર્શક શબ્દ જ એટલે નિપાત, निपात हमेशा वाक्य में क्या लखाय शब्द थी छूटो, ये तो खबर है निपात वाक्य में होय, बधा वाक्यों में ना होय, पर हूँ तमारे घरे आवीश तो एमा निपात नहीं, पर हूँ तमारे घरे आवीश ज तो त्या ज निपात छे, एनाथी शू तमने खातरी थाय छे कि आजे आवशे ज। पेला में पहलू वाक्य जे हतुं एनी अंदर एवो कोई भार दर्शावामां आव्यो नथी तो एनो मतलब के आवे के ना पण आवे, पण बीजा में ज्यारे ज मूकीने भार दर्शाव्यो वाक्य में त्यारे एनो मतलब थशे कि भाई आवशे ज, चोक्कसता दर्शावे, ए चोक्कसता दर्शावे, भार दर्शावे, सीमा दर्शावे, खातरी आपे, एना माटे जे पदों वपराय ए निपात होय, अने निपात तरीके वपराता पदों में ज, पण, तो, माफक, मात्र, केवळ आवा बधा शब्दों आवे, जुदा जुदा निपातो होय, खबर छे ने आम जुदा जुदा, भारवाचक, सीमावाचक, आदरवाचक, आदरवाचक में य अने जी ए शब्द साथे जोड़ाईने लखाय, बाकीना निपात जे छे ए शब्द थी अलग लखाय, ए तो तमारा बारमा धोरणमां पण आवशे ज निपात, बराबर। વાક્યમાં આવતો પારદર્શક શબ્દ જ હંમેશા છૂટો લખવો, દાખલા તરીકે રમેશ જ આ કામ કરશે, રમેશ પછી જ અલગ લખવાનું, રમેશ જ આ કામ કરશે, હું સુરત જઈશ જ, જ અલગ લખવાનું, વાક્યમાં તેમજ અને ભાગ્યે જ, તેમજ અને ભાગ્યે જ માં જ ભેગો લખાય છે, બાકી બધા શબ્દોમાં અલગ લખાય છે, પણ જ્યારે આપણે તેમજ અને ભાગ્યે જ આવા શબ્દો વપરાયા હોય વાક્યમાં તો એમાં જ જે છે એ શબ્દોની સાથે લખાય છે। પછી વાક્યમાં આવતો ય, વાક્યમાં આવતો ય કે યે, ય અને યે,
वाक्य में आवतो य अने ये ज्यारे पण ना अर्थ में वपराय त्यारे पण ना अर्थ में वपराय त्यारे तेने शब्द साथे जोड़ीने लखवो। पण ना अर्थ में वपराय त्यारे शब्द साथे जोड़ीने लखवो। दाखला तरीके कर्षण काकाए आवे तमे आवजो। तो कर्षण काका पण आवे पणना अर्थमां छे। अहींया य काढी नाखीने आपणे कर्षण काका पण आवे तमे पण आवजो। तो पणना अर्थमां ज्यारे य के ये वपरायो होय ત્યારે શબ્દ સાથે જોડાઈને લખાય। શબ્દ સાથે જોડાઈને લખાય। બીજું ઉદાહરણ છે બાળકો તો દફતરે લાવશે। દફતરે બાળકો તો દફતરે લાવશે। દેખાય છે ને ડ ફ ત રે ય એટલે દફતર પણ લઈને આવશે। બાળકો તો દફતર પણ લઈને આવશે ત્યાં પણ પણના અર્થમાં વપરાય છે એટલે ય શબ્દ સાથે જોડીને લખાય છે। પછી આગળનો નિયમ લખો વિભક્તિના પ્રત્યયો શબ્દની સાથે જોડીને લખવા। વિભક્તિના પ્રત્યયો શબ્દ સાથે જોડીને લખવા। હવે વિભક્તિ પ્રત્યય શું છે તો ખબર છે બધાને? વાક્યમાં વિભક્તિ પ્રત્યયનું શું મહત્વ છે? કોણ કહેશે? વાક્યમાં વિભક્તિ પ્રત્યય ના હોય તો શું થાય? નહીં ખબર કોઈને? વિભક્તિ પ્રત્યય શું કામ કરે વાક્યમાં? એક પદનો બીજા પદ સાથે શું સંબંધ છે એ દર્શાવવાનો। વાક્યમાં વિભક્તિ પ્રત્યય હોય ત્યારે જ આપણને વાક્યનો અર્થ સમજાય। વિભક્તિ પ્રત્યય વગર વાક્ય શુદ્ધ બને નહીં, આપણને અર્થ પૂર્ણ ના લાગે। તો એ જે વિભક્તિ પ્રત્યય છે એ વાક્યમાં શબ્દ સાથે જોડાઈને લખાય। હમણાં મેં તમને વચ્ચે તૈયાર કરવા આપ્યા હતા વિભક્તિ પ્રત્યય કરતા કર્મ ક્રિયા કરણ અધિકરણના આપણા ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે। તો એ વિભક્તિ પ્રત્યયો કોઈ પણ પદ સાથે જોડીને લખાય છે, બરાબર? અને નામયોગી પણ વિભક્તિ પ્રત્યયનું જ કામ કરે છે, પણ નામયોગી શબ્દથી છૂટા લખાય। નામયોગી શબ્દથી છૂટા લખાય જ્યારે વિભક્તિ પ્રત્યય શબ્દ સાથે જોડાઈને લખાય। તો વિભક્તિ પ્રત્યયો શબ્દની સાથે જોડીને લખવા। દાખલા તરીકે ખેતરમાં ઢોર બાંધેલા છે। આમાં વિભક્તિ પ્રત્યય કયો છે? ખેતરમાં ઢોર બાંધેલા છે માં વિભક્તિ પ્રત્યય માં છે। સાતમી વિભક્તિ આવશે અધિકરણ સ્થાન દર્શાવે છે, સ્થાન અને સમય દર્શાવે તો સાતમી વિભક્તિ અધિકરણ। એક પદનો બીજા પદ સાથેનો સંબંધ દર્શાવે। દાખલા તરીકે ગણિતનો દાખલો તો આમાં વિભક્તિ પ્રત્યય કયો છે? નો। તો ગણિતનો દાખલો કયા વિષયનો છે? તો ગણિતનો। તો એક પદ બીજા પદ સાથે સંબંધ દર્શાવે છે તો છઠ્ઠી વિભક્તિ આવે, સંબંધ વિભક્તિ, બરાબર? ખેતરમાં ઢોર બાંધેલા છે તો માં એ વિભક્તિ પ્રત્યય છે। તો વિભક્તિ પ્રત્યય શબ્દ સાથે જોડીને લખવું। પછી આગળ નામયોગી છૂટા લખવા
એટલે કે શબ્દ સાથે જોડીને નહીં લખવાના. નામ યોગી છૂટા લખવા. કેવા હોય નામ યોગી? નામ યોગી કેવા હોય? ઉપર, નીચે, અંદર, બહાર, આ બધા નામ યોગી છે. તો એવા શબ્દો જે છે એ શબ્દ સાથે જોડીને લખવાના નહીં. દાખલા તરીકે લીમડા નીચે એક ખાટલો પડ્યો છે. લીમડા નીચે એક ખાટલો પડ્યો છે, એમાં નામ યોગી કયો છે? નીચે. આપણે લીમડા સાથે જોડી લખ્યું અને અલગ લખીએ છીએ, બરાબર? તો વિભક્તિ પ્રત્યય અને નામ યોગી લીમડાની, તો ની વિભક્તિ પ્રત્યય છે તો જોડીને લખીએ, પણ લીમડા નીચે, લીમડાની છાયા તો અહીંયા વિભક્તિ પ્રત્યય જોડીને લખીએ, પણ લીમડા નીચે તો આ નામ યોગી છે. તો નામ યોગી શબ્દથી છૂટો લખાય. પછી દ્વિરૂપતિ વાળા શબ્દો ભેગા લખવા. દ્વિરૂપતિ વાળા શબ્દો ભેગા લખવા. દ્વિરૂપતિ વાળા શબ્દો એટલે દ્વિ એટલે બે અને ઉક્તિ એટલે બોલવું, બે વખત બોલાતા હોય એવા શબ્દો. આપણે આપણી ભાષામાં આપણને ટેવ પડી ગઈ છે, હમ, ખાધું પીધું એવું બોલીએ, પાણી બાણી પીધું એવું બોલીએ, તો પાણી બાણી શું છે? દ્વિરૂપતિ વાળો શબ્દ છે. એટલે આ દ્વિરૂપતિ વાળા શબ્દો જે છે એ કેવી રીતે લખવાના છે? ભેગા, છૂટા છૂટા નહીં લખવાના, એક અહીંયા ને બીજું એવી રીતે લખવાનું નહીં, વચ્ચે લઘુ રેખા મૂકી શકાય, હમ, દ્વિરૂપતિ વાળા શબ્દોમાં. પછી એમાં ઉદાહરણ લખો, તમ તમારે જે નિર્ણય લેવો હોય તે લેજો. તમ તમારે જે નિર્ણય લેવો હોય તે લેજો. બીજું ઉદાહરણ છે, આપણા દેશમાં જુદા જુદા ધર્મના લોકો રહે છે. જુદા જુદા ધર્મના લોકો રહે છે. હવે દ્વિરૂપતિ વાળા શબ્દો કેવા હોય એમાં લખો, આમ સાથો સાથ, સાથો સાથ, દૂર દૂરથી, અલ્પવિરામ મૂકતા રહેવાનું, સાથો સાથ, દૂર દૂરથી, ભાત ભાતના, ભાત ભાતના, કેટ કેટલું, વારંવાર, જેમ તેમ વગેરે જેવા શબ્દો, વગેરે જેવા શબ્દો દ્વિરૂપતિ શબ્દોમાં આવી શકે. દ્વિરૂપતિમાં એ પાછા પ્રકાર હોય, સંપૂર્ણ દ્વિરૂપતિ, અમુક અંશના લોપવાળી દ્વિરૂપતિ, સંયોજકવાળી દ્વિરૂપતિ, એ બધા પાછા પ્રકાર હોય. અને આ દ્વિરૂપતિ પાંચમા છઠ્ઠા ધોરણમાં આવે છે, એટલે તમે તો ભૂલી જ ગયા હશો ને બધા, યાદ છે કોઈને? આમાં પહેલો શબ્દ આપણને આપ્યો સાથો સાથ, તો એ કઈ દ્વિરૂપતિ આવે? સંયોજક વાળી, કો સંયોજક આવી વચ્ચે, સાત પ્લસ સાત, એવો એનો આપણે છૂટું પાડીએ ને તો થાય સાત પ્લસ સાત, પણ અહીંયા ઓ સંયોજક મૂકીને શબ્દને જોડી દીધો સાથો સાથ. પછી દૂર દૂરથી, તો એ સંપૂર્ણ દ્વિરૂપતિ છે, પહેલો શબ્દ જેવો છે એ જ પ્રમાણે બીજો શબ્દ છે દૂર દૂર, એમાં કોઈ ફેરફાર નહીં. પછી તમ તમારે શબ્દ છે અમુક અંશના લોપવાળી દ્વિરૂપતિ છે. પછી જેમ તેમ, તો એમાં વ્યંજન છે, ભેદ, વ્યંજન ભેદ છે, પહેલામાં જ છે તો બીજામાં ત, એટલે એ રીતે દ્વિરૂપતિના પણ જુદા જુદા શું હોય? પ્રકાર હોય. પછી આગળ શબ્દ લખો, સામાસિક પદો ભેગા લખવા. સામાસિક પદો ભેગા લખવા. હવે સામાસિક પદો એટલે
સામાસિક પદ એ તો આપણે જો ભણી ગયા આગળના ધોરણમાં, સામાસિક પદો ભેગા લખવા. નહીં ખબર, ભૂલી ગયા. સામાસિક પદનું બીજું નામ સમાસ. ભણ્યા હતા આવું કોઈ સમાસ? સાંભળ્યો તો ક્યાંય? સમાસને સામાસિક પદ પણ કહેવાય. તો સામાસિક પદો જે વપરાયા હોય વાક્યમાં એ ભેગા લખવા. દાખલા તરીકે, આજકાલ લોકો ખૂબ ખરીદી કરે છે. આજકાલ લોકો ખૂબ ખરીદી કરે છે. આમાં સામાસિક પદ કયું છે? આજકાલ. દ્વંદ્વ સમાસ થાય. પછી જીવનમાં હાર જીત તો થતી રહેવાની. જીવનમાં હાર જીત તો થતી રહેવાની. હાર જીત એવા જે સામાસિક પદો હોય એ ભેગા લખાય. આમ નાના મોટા, આમ નાના મોટા, મા બાપ, લાંબુ ટૂંકું, જીવનયાત્રા. લાંબુ ટૂંકું જીવનયાત્રા. સીતારામ, રામબાણ. સીતારામ, રામબાણ. મંદ સ્વરે આવજા. ઉપર નીચે વગેરે શબ્દો ભેગા લખવા. વગેરે શબ્દો ભેગા લખવા. પણ એમાં એમાં લખવાનું છે. વગેરે શબ્દો ભેગા લખવા. પણ ક્યાંક શબ્દ લાંબો જણાય તો, ક્યાંક શબ્દ લાંબો જણાય તો વચ્ચે લઘુ રેખા મૂકી શકાય. ક્યાંક શબ્દ લાંબો જણાય તો વચ્ચે લઘુ રેખા મૂકી શકાય. એટલે સામાસિક પદ ક્યાંક લાંબુ હોય તો વચ્ચે લઘુ રેખા મૂકી શકાય. દાખલા તરીકે, વેપાર વાણિજ્ય. વેપાર વાણિજ્ય એ શબ્દ લાંબો છે તો વચ્ચે વેપાર, પછી લઘુરેખા અને પછી વાણિજ્ય. બીજું ઉદાહરણ, આસમાની સુલતાની. આસમાની સુલતાની એમાં પણ વચ્ચે લઘુરેખા મૂકવાની. ધંધા રોજગાર. ધંધા રોજગાર એમાં પણ લઘુરેખા મૂકવાની. આમાં ખ્યાલ આવ્યો કે સામાસિક પદ ભેગું લખાય, પણ ક્યારેક આવું લાંબુ હોય સામાસિક પદ, મોટું, તો વચ્ચે લઘુરેખા મૂકી શકાય. પછી આગળ, સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ. સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ. છૂટા લખવા. તેઓ ઘરમાં બેઠા હશે. તેઓ ઘરમાં બેઠા હશે. તો એમાં હશે આપણે અલગ લખ્યું, બેઠા એને જોડે જોડે લખ્યું નથી. પછી એ સિવાય વસાત, નવો પોઈન્ટ કરી લખજો કે આ શબ્દોનો કોઈ અર્થ ના થતો હોય પણ શબ્દ સાથે જોડાઈને એનો અર્થ થાય. વસાત તપોળું. પછી પૂર્વ, બ્રવત વિષયક. વિષયક વસાત, પૂર્વક, બ્રવત, વિષયક વગેરે વગેરે જે શબ્દની પાછળ, જે શબ્દની પાછળ આવે તે શબ્દ સાથે જોડીને લખવા. તે શબ્દ સાથે જોડીને લખવા.
दाखला तरीके मैं भारपूर्वक सौने वात करी, मैं भारपूर्वक सौने वात करी, तो भारपूर्वक पूर्वक शब्द आवे तो भारपूर्वक भेगू लखवानुं, भारपूर्वक सौने वात करी। बीजू उदाहरण, आजे तेणे विधिवत पूजन कर्युं, विधि व्रत, आजे तेणे विधि व्रत पूजन कर्युं। पछी त्रीजु उदाहरण, संजोग वसात बस समयसर आवी गई, संजोग वसात बस समयसर आवी गई। आ मुद्दो व्याकरण विषयक छे, चौथु उदाहरण, आ मुद्दो व्याकरण विषयक छे, तो एमां विषयक शब्द आवे, આ મુદ્દો વ્યાકરણ વિષયક છે। ખ્યાલ આવ્યો? આ શબ્દો જે શબ્દ સાથે જોડાય એ શબ્દ ભેગો લખવાનો। પછી એક ઉદાહરણ, હજુ એક મુદ્દો રહી જાય છે, લખી લો, તો પણ અને જો કે ભેગા લખવા, આવા શબ્દો જ્યારે વપરાય વાક્યમાં ત્યારે ભેગા લખવા, તો પણ જો કે જેવા શબ્દો ભેગા લખવા। દાખલા તરીકે હું નહીં આવું તો પણ તેઓ આવશે। હવે નીચે એક લીટી બાકી છે, લખે જો કે તે સારા ગુણે પાસ થઈ ગયો છે, જો કે તે સારા ગુણે પાસ થઈ ગયો છે, એમાં જો કે ભેગું લખવાનું। એ સિવાય કેમ કે કારણ કે ત્રણ શબ્દો છે માં કે અલગ લખવું, કે અલગ લખવું। આ રીતે લેખન રૂઢિમાં આટલી બાબતો ધ્યાનમાં રાખવાની, બરાબર।